આરોગ્ય મંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે યુએન મહેતા હોસ્પિટલની મુલાકાતે। तो आ दृश्य अमे आपने बताई रहा छे। नितिन पटेल यूएन मेहता नी मुलाकाते पहुंचा। यूएन मेहता ना नवा बिल्डिंग नी तेओ मुलाकात लेवा माटे पहुंचा छे। नवा बिल्डिंग मा कोरोना नी सारवार करवामां आवशे। हॉस्पिटल शुरू थाय ते पहला नितिन पटेल अहीं निरीक्षण करवा माटे आव्या छे। नायब मुख्यमंत्री साथे एसीएस पंकज कुमार, आरोग्य अग्र सचिव जयंति रवि पण पहुंचा छे। 270 दर्दीओनो इलाज थई शके तेवी सगवड हॉस्पिटल में उभी करवामां आवी छे। तो यूएन मेहता हॉस्पिटल की मुलाकाते पहुंचा छे आरोग्य अग्र सचिव जयंति रवि साथे आरोग्य मंत्री नितिन पटेल, तमाम अधिकारियों तेमनी साथे छे। नवा बिल्डिंग नी अंदर कोरोना नी सारवार शुरू करवामां आवशे। 270 दर्दियों इलाज थई शके ते प्रकारनी सगवड અહીં ઊભી કરવામાં આવી છે, જેના નિરીક્ષણ માટે નીતિન પટેલ પોતે અહીં પહોંચ્યા છે। 270 જેટલા દર્દીઓનો ઈલાજ થઈ શકે તે પ્રકારની સગવડ યુએન મહેતા હોસ્પિટલમાં ઊભી કરવામાં આવી છે, જેનું નિરીક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રી નીતિન પટેલ યુએન મહેતા હોસ્પિટલમાં અત્યારે પહોંચ્યા છે। તેમની સાથે પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આ તમામ અધિકારીઓ તેમની સાથે છે। તો નવું બિલ્ડિંગ છે યુએન મહેતાનું। આ વિશે વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા અતુલ તિવારી ફોન લાઇનથી જોડાયેલા છે। જી અતુલ, અત્યારે નિરીક્ષણ માટે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે નીતિન પટેલ, શું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને દર્દીઓને ક્યારથી ત્યાં સારવાર મળવાની શરૂ થશે? बिल्कुल जीलन, बात करवामां आवे तो जे रीते अत्यारे डिप्यूटी सीएम नितिनभाई पटेल यूएन मेहता हॉस्पिटल में पहुंचा है, ते मुजब हवे जे यूएन मेहता नी जे नवी बिल्डिंग है जेना बीजा त्रीजा अने चौथा माळे लगभग 270 जेटला बेडनी जे हॉस्पिटल है ते शुरू करवामां आवनार छे। अने आ हॉस्पिटल ने लईने ते तमाम तैयारीओ छे तेनुं निरीक्षण करवा माटे डेप्यूटी सीएम नितिन पटेल सहित जयंति रवि अने पंकज कुमार आईएएस अधिकारी पोते अत्यारे हाल में उपस्थित रह्या छे। अने साथे जे यूएन मेहता हॉस्पिटलना जे सुप्रिटेन्डेंट छे तेओ पोते भी हाल अत्यारे उपस्थित छे। तेमनी साथे एक मीटिंग કરવામાં આવશે અને આગામી દિવસમાં કેવા પ્રકારની અહીંયા સારવાર આપવામાં આવનાર છે તેને લઈને જે અંતિમ નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવશે આગામી દિવસમાં। અત્યારે હાલમાં જે રીતે 270 જેટલા બેડ શરૂ કરવાની અત્યારે તજવીજ હાથ ધરાઈ છે તે મુજબ આગામી દિવસમાં બેડ વધારવાની પણ જો પરિસ્થિતિ સર્જાય તો જે પાંચમો, છઠ્ઠો અને સાતમો માળ છે તે માળ ઉપર પણ દર્દીઓને સારવાર આપી શકાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવાની તૈયારીઓ અત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં થઈ રહી છે। જો આ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો હજી આ બિલ્ડિંગનું ઇનોગ્રેશન નહોતું થયું, નવું બિલ્ડિંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઇનોગ્રેશન થવાનું હતું, પરંતુ કોરોના મહામારીને કારણે આજે હોસ્પિટલ છે તેનું ઇનોગ્રેશન નથી થયું। છતાં પણ જે રીતે અત્યારે મહામારી વધી રહી છે અને એસવીપી હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલના જે બેડ છે તે દર્દીઓથી ભરાઈ રહ્યા છે અને જે રીતે હવે છૂટછાટ આપવામાં આવી રહી છે તો આગામી દિવસમાં કેસો વધી શકે છે તેની શક્યતાને જોતા યુએન મહેતા હોસ્પિટલનો જે બીજો, ત્રીજો અને ચોથો માળ છે કે જેનું હાલ ઇનોગ્રેશન નથી થયું, પરંતુ કોરોના મહામારીની સ્થિતિને જોતા અત્યારે હાલમાં 270 જેટલા બેડ શરૂ કરવામાં આવી રહ્યા છે। ઝીલન જી બિલકુલ અતુલ, કયા પ્રકારની સુવિધાઓ અને સગવડ આ હોસ્પિટલની અંદર શરૂ કરવામાં આવી છે? બિલકુલ જીલન, વાત કરીએ તો હજી આ હોસ્પિટલનું ઇનોગ્રેશન થયું નથી। આ સ્થિતિની અંદર જે અત્યારે હાલમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જે પહોંચ્યા છે તેઓ અત્યારે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે, પરંતુ જે દર્દીઓ પોઝિટિવ આવશે તેમને અહીંયા લાવવામાં આવશે। તે જ રીતે અત્યારે વાત કરીએ તો 1200 બેડની જે કોવિડ હોસ્પિટલ જે છે તે શરૂ કરાયા બાદ કેન્સર અને જે કિડની હોસ્પિટલ સિવિલ કેમ્પસમાં આવેલી હતી ત્યાં પણ અત્યારે હોસ્પિટલો શરૂ કરાઈ છે, દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। તે જ મુજબની સારવાર અત્યારે જે અત્યારે યુએન મહેતાની હોસ્પિટલ છે તે પણ તેની અંદર પણ આપવામાં આવશે। જે દર્દીઓ પોઝિટિવ આવશે તેમને અહીંયા સારવાર કરવામાં આવશે, પરંતુ લગભગ જે જેમને વેન્ટિલેટરની જરૂર નહીં હોય તેવા પ્રકારના દર્દીઓ અહીંયા લાવવામાં આવશે તેવા પ્રકારની અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ આગામી દિવસમાં જે રીતે અત્યારે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે દિવસો આગામી દિવસોમાં જે પ્રમાણે કેસો વધશે તેને જોઈને નિર્ણય લેવામાં આવશે, પરંતુ હાલમાં જે દર્દીઓ પોઝિટિવ હશે પરંતુ તેમને વેન્ટિલેટરની જરૂર નહીં હોય તેવા દર્દીઓને પ્રાથમિક રીતે યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવશે અને તેમની સારવાર જે છે તે કરવામાં આવશે। જીલન જી બિલકુલ, આભાર અતુલ સમગ્ર જાણકારી આપવા માટે। તો યુએન મહેતાનું જે નવું બિલ્ડિંગ છે તેની મુલાકાત લેવા માટે અત્યારે આરોગ્ય મંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે। અહીં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે। નવા બિલ્ડિંગની અંદર કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાશે। હોસ્પિટલ શરૂ થાય તે પહેલા જ નિરીક્ષણ માટે નીતિન પટેલ અહીં પહોંચી ચૂક્યા છે।
तो समाचारों में हाल बस आटलू ज, परंतु तमाम समाचारों अपडेट्स माटे आप जोड़ायेला रहो जी 24 कलाक साथ।